जूनागढ़ महानगरपालिका की चूंटणी माटे मतदान शुरू थई गयु छे त्यारे गिरीश कोटेचाए मतदान पूर्वे परिवार साथे मंदिर में देव दर्शन करवा पहोंच्या त्यारबाद तेमणे पोताना परिवार साथे मतदान करवा पण पहोंच्या हता। महत्वनुं छे कि 56 बैठक माटे मतदान शुरू थई चूक्युं छे। तो जूनागढ़ में कुल 2,22,429 मतदाताओ छे, जेमां 1,14,565 पुरुष मतदाता अने 1,07,864 महिला मतदाताओनो समावेश थाय छे। तो जूनागढ़ 95 संवेदनशील जारे के 43 अति संवेदनशील मतदान मथक छे, जेने लईने पुलिसनो लोखंडी बंदोबस्त गोठवी देवायो छे। तो भरूचमां लांबा विराम बाद मेघराजाए री एंट्री करी छे। शहेरना अनेक विस्तारोमां वरसाद वरस्यो, लांबा समय बाद वरसाद थता लोकोमां खुशी जोवा मळी रही छे। मतोनुं छे कि 4 दिवस सुधी हवामान विभागे वरसादनी आगाही करी छे। અરવલ્લીના ધનસુરા તાલુકા પંચાયત સભ્યની એક ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી યોજાઈ છે। મહિલા સદસ્યે રાજીનામું આપતા પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું। નર્મદાના રાજપીપળા પંથકમાં પણ મેઘમહેર થઈ અનેક વિસ્તારોમાં લાંબા સમય બાદ વરસાદ વરસ્યો, જોકે વરસાદને પગલે શહેરમાં વીજળી ગુલ થઈ ગઈ, જેના પગલે શહેરમાં અંધારપટ છવાયો હતો। નર્મદાના સરદાર સરોવર ડેમમાં છેલ્લા 12 કલાકમાં 25 સેન્ટીમીટર પાણીની સપાટી વધી છે। મધ્યપ્રદેશના ઇન્દિરાનગર અને ઓમકારેશ્વર ડેમના પાવર હાઉસ ટર્બાઇન ચાલુ રાખવામાં આવ્યા હતા, જેના કારણે ડેમમાં પાણીની સપાટી 121.50 મીટર પર પહોંચી। મતોનું છે કે હાલ નર્મદા ડેમમાં પાણીની આવક 44,992 ક્યુસેક પર છે। અમરેલીના બાબરાના મોટાભાગના ગામડાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો, જ્યારે કે વડિયામાં પણ લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થતાં પાકને જીવનદાન મળ્યું છે, સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। તો આ તરફ અમરેલીમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। જિલ્લાના કુંકાવાવ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તો ભારે વરસાદને પગલે વાવડીની રામવાડાની નદીમાં પૂર આવ્યું, તો વડિયાના અર્જન સુખ અને તોરી ગામે પણ વરસાદનું આગમન। તો ભાવનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો, વહેલી સવારે ભારે પવન સાથે આવેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જોકે વરસાદને પગલે પશુઓની હાલત દયનીય બની છે। ભાવનગરના જેસરમાં વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું। વરસાદના પગલે આજુબાજુના ગામડામાં ખેતીના પાકને પાણી મળ્યું છે, તો જડકલા સહિતના ગામોમાં વરસાદ વરસતા ઠંડક પ્રસરી ગઈ। ભાવનગરના નાણામાં પડીને તળાયેલા વૃદ્ધનું મૃત્યુ થયું છે। વૃદ્ધનું નામ બીજલ પરમાર હોવાનું સામે આવ્યું છે। તો સવારે ભારે વરસાદને પગલે રસ્તા પરથી પસાર થઈ રહેલા વૃદ્ધ નાળામાં પડી ગયા હતા, જેના પગલે ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી, કે જ્યાં 1 કલાકની શોધખોળ બાદ તેમનો મૃતદેહ હાથ લાગ્યો। વડોદરાના કેટલાક વિસ્તારમાં વરસાદનું આગમન થયું। વરસાદી વાતાવરણ બાદ લોકોને ગરમીમાંથી રાહત મળી હતી, વરસાદને કારણે રમણીય દ્રશ્યો સર્જાયા હતા। તો વડોદરાના ડભોઈમાં સવારથી વરસાદ શરૂ થયો હતો, લાંબા વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે, સાથે વાતાવરણ પણ ઠંડુગાર બન્યું છે। તો સુરતના આડાજણ, રાંદેર, પાલ, ઉમરા, વેસુમાં વરસાદ ખાબક્યો, વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જોકે વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી। સુરતમાં વરસાદ થતાં સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પાણી ભરાયા છે, ત્યારે ટ્રોમા સેન્ટરની બહાર પાણી ભરાતા દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો। સુરતમાં અનેક સ્થળો પર વરસાદનું આગમન થયું છે। મહુવા, માંડવી, કામરેજ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો। મહત્વનું છે કે સુરતમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો આ સાથે છોટાઉદેપુરમાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન, બોડેલી સહિતના તમામ તાલુકામાં મેઘમહેર થઈ છે, ત્યારે વરસાદ વરસતા લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। તો આ તરફ મહાનગરપાલિકાના મતદાનના દિવસે જૂનાગઢમાં વરસાદનું આગમન થયું છે, જોકે વરસાદ વચ્ચે પણ લોકો મતદાન કરવા પહોંચ્યા,
તો મોડે મોડે વરસાદનું આગમન થતાં લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે, તો સાથે ખેડૂતોના જીવમાં પણ જીવ આવ્યો. રાજકોટના ગોંડલના ધરાળા મોટી ખિલોરી સહિતના ગામડાઓમાં વરસાદનું આગમન થયું. વહેલી સવારથી જ ભારે પવન સાથે અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો, તો વરસાદને કારણે પાકને જીવનદાન મળ્યું છે. રાજકોટના જેતપુરમાં વહેલી સવારથી જેતપુરમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વીજળીના કડાકા સાથે જેતપુરમાં વરસાદ પડ્યો છે. જોકે વરસાદ પડતા લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે, તો નાના બાળકોએ વરસાદમાં પીંજાવાની મજા માણી હતી. રાજકોટના ધોરાજીમાં મુશળધાર વરસાદ વરસ્યો. વરસાદ પડતા વાતાવરણ ઠંડુગાર બની ગયું, તો ભારે વરસાદને કારણે રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તો ગીર સોમનાથમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ વરસાદનું આગમન થયું અને વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ, તો ખેતરમાં પાકને અમૃત પાણી મળી રહેતા રમણીય દ્રશ્યો જોવા મળ્યા હતા. તો અમદાવાદમાં પણ લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું. શહેરના ઘાટલોડિયા, કૃષ્ણનગર, પાલડીમાં ધીમી ધારે વરસાદ પડ્યો, ત્યારે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. નવસારીના વિજલપુરમાં લારી લઈને ઉભા રહેતા લોકોને વધારે વેરો ભરવાનું ફરમાન કરવામાં આવતા લોકોએ વિરોધ કર્યો છે. અહીં 700 જેટલા લોકો મહેનત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, ત્યારે લારીવાળાનું કહેવું છે કે નગરપાલિકા દ્વારા વેરો તો ઉઘરાવવામાં આવે છે, પરંતુ યોગ્ય સુવિધા નથી આપવામાં આવતી. બનાસકાંઠામાં દારૂ પીને ફરજ બજાવતા બસના કંડક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો બસમાં દારૂના નશામાં કંડક્ટરનો વિડીયો વાયરલ થયો હતો અને પાટણ જતી બસમાં ફરજ પર બેદરકારી દાખવવા બદલ ડ્રાઈવર અને કંડક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા. સાબરકાંઠામાં સામૂહિક બળાત્કારની ઘટનાથી ચકચાર મચી ગઈ. મધરાત્રે ખેત મજૂર પરિવાર ખેતર પાસે સૂતો હતો અને તે સમયે ખેતર પાસે કાર ઊભી રાખી પાણી માગવાના બહાને 5 શખ્સો ઘૂસી આવ્યા, જેમાંથી 2 નરાધમોએ ખેત મજૂર મહિલા પર બળાત્કાર ગુજાર્યો. તો આરોપીઓએ મહિલાના પુત્ર અને પતિને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. આરોપીઓની કાર સીસીટીવીમાં કેદ થઈ છે, ત્યારે પોલીસે 5 શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે અને આરોપીઓની શોધખોળ પણ શરૂ કરી છે.